ગાંધીનગરના સંત સરોવરને લઈને એલર્ટ આપવામાં આવ્યું સાબરમતી નદી બે કાંઠે વહેતી થતાં એલર્ટ આપવામાં આવ્યું છે પાણી આવકથી સંત સરોવરમાં નવા નીર આવ્યા છે સંત સરોવરનો એક દરવાજો ખોલવામાં આવ્યો સંત સરોવરમાં ત્રણસો સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ છે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું સાબરમતી નદી બે કાંઠે વહેતી થતાં એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે છેલ્લા બે દિવસમાં પાણીની સતત આવકના કારણે અત્યારે હાલ આ સંત સરોવર છે એ પંચાવન પોઈન્ટ પચાસ મીટર સુધી તેની સપાટી પહોંચી છે વોર્નિંગ ઉપર આ ડેમ છે તેને મૂકવામાં આવ્યો છે સતત પાણીની આવક હજુ પણ થઈ રહી છે આ જળાશય એટલે કે આ રિચાર્જ યોજનાના કારણે ગાંધીનગરની આસપાસના ધોળાકુવા શાહપુર સહિતના સાતથી આઠ જેટલા ગામોને સીધી રીતે સિંચાઈ માટે જમીનમાં પાણીના તળ ઊંચા આવે એ પ્રકારની હેતુ સાથે આ યોજના બનાવવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સતત આ પ્રકારે એનો લાભ આસપાસના ખેડૂતો લઈ રહ્યા છે અત્યારે હાલ પણ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા બાદ પાણી આ સનસરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે ત્રણસો ને સિત્તેર ક્યુસેક પાણીની આવક અત્યારે હાલ ઘટીને થયેલી છે આ આવક જેટલી આવક થઈ રહી છે એટલું જ આવક એટલે જ આવક એટલે કે ત્રણસો સિત્તેર ક્યુસેક પાણી ગેટ નંબર અગિયાર એક દરવાજો ખોલી અને પાણી સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે જો ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે તો હજુ પણ વધુ પાણી છોડવામાં આવશે પરંતુ અત્યારે હાલ ઉપરવાસમાં પણ વરસાદ ઓછો છે અને પાણી નદીમાં ન છોડવાના કારણે પાણીની આવક ઘટી છે ત્રણ એકસો ને સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે સન સરોવરમાં અત્યારે હાલ તેની સપાટી વોર્નિંગ ઉપર મૂકવામાં આવી છે અને એટલા જ કારણે સપાટી લેવલ રાખવા માટે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કેમેરામેન જયવિરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર